હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છૂટા વરસાદના ઝાપટા પડ્યા હતા આ વખતે પહેલીવાર હોલિકા દહનમાં પણ લોકો છત્રી સાથે પ્રદક્ષિણા હતા વાતાવરણમાં મધ્ય અને ઉપરના લેવલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દક્ષિણ પશ્ચિમી રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અચાનક વરસાદ પડતા લોકોએ છત્રી સાથે હોળીની પ્રદક્ષિણા કરવી પડી હતી અગાઉ નવરાત્રી દિવાળી તેમજ ઉત્તરાયણમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદમાં આ વખતે હોળીના દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો બે હજાર વીસમાં પણ છઠ્ઠી માર્ચે માવઠું થયું હતું જોકે તે વખતે દસમી માર્ચે હોળી હતી સોમવારે સાંજ પછી અચાનક જ વરસાદ પડતા લોકોએ છત્રી સાથે હોળીની પ્રદક્ષિણા કરવી પડી હતી અગાઉ નવરાત્રી દિવાળી તેમજ ઉત્તરાયણમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ હતો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન સમયે વરસાદનું આગમન થયું હતું હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો લોકોએ હાથમાં પિચકારીને બદલે છત્રી લઈને નીકળવું પડ્યું હતું આવો માહોલ સર્જાયો હતો હોલિકા દહન કરતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા લોકો છત્રી લઈને હોલિકાના દર્શને ગયા હતા રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી હજુ પણ યથાવત છે જેમાં રાજસ્થાન ઉપર સર્જાયેલ સર્ક્યુલેશનથી માવઠાનો માર રહેશે તથા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ છે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે વાદળ વાદળછાયા વાતાવરણના લીધે ઉકળાટનો સામનો પણ કરવો પડી શકે છે